અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને પ્રાથમિક સુવિધા આપવાની સાથે જ ટેક્સ ઉઘરાવવામાં આવે ત્યારે નાણાકીય વર્ષ 2019 અને 20માં ટેક્સની આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ચાલુ વર્ષે 11 માર્ચ સુધીમાં કુલ આવક 1286 કરોડે પહોંચી છે, જે ગયા વર્ષે 1270 કરોડ આવક હતી, જે વધીને 1286 કરોડે પહોંચી છે. ત્યારે નજર કરીએ તો ચાલુ વર્ષે થયેલા આવકના આંકડાઓ પર પ્રોપર્ટી ટેક્સની 1030.28 કરોડ, વ્હીકલ ટેક્સ 174.89 કરોડ, પ્રોફેશનલ ટેક્સ 81.38 કરોડ, તો ગયા વર્ષે 1270 કરોડની આવક સામે આ વર્ષે 1286.55 કરોડની વિક્રમજનક આવક એએમસીને થઈ છે. 15 માર્ચ સુધી પ્રોપર્ટી ટેક્સ માફી યોજના ચાલુ રાખવામાં આવી છે, જેના કારણે હજુ પણ આવક ચાલુ છે અને જે વધવાનો અંદાજ છે. આપના માધ્યમથી હું અમદાવાદની જનતાનો આભાર માનું છું કે ગત વર્ષ આખા વર્ષ દરમિયાન 1270 કરોડની આવક હતી. ગઈકાલ સાંજના જે ડેટા અવેલેબલ છે તે પણ 1286.55 કરોડની ટેક્સની આવક ઓલરેડી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની થઈ છે. હજુ આપણી પાસે 15 દિવસ જેવો સમય બાકી છે. આ બધાને ધ્યાનમાં રાખી અને લોકોને તકલીફ ના પડે તે માટે ફરી એક વખત 15 દિવસ માટે 50% રિબેટનો લાભ આપવાનો પણ આજે આપણે સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ કર્યો છે. આપના માધ્યમથી હું અમદાવાદની જનતાનો ફરી એક વખત આભાર માની ખાતરી આપું છું કે જે કંઈ વેરા તેમના ભર્યા છે તેનું વળતર તે લોકોને જરૂરથી વિકાસથી મળશે.